શાળામાં તો છ વર્ષના થઈએ પછી શાળામાં પ્રવેશ મળે છે ને કોઈ જી કે એલ કેજીમાં ભણવા જાય છે બરાબર પણ બધા જતા નથી કોઈ પહેલાં ધોરણથી પણ જાય છે તો એ પહેલાં આપણે ઘરે દાદા દાદી પાસેથી મમ્મી પપ્પા પાસેથી મોટા ભાઈ બહેન પાસેથી અથવા કોઈ પણ વડીલો પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે એટલે શાળા ઘર પણ એક શાળા જ છે બરાબર જ્યાં શીખવા મળે એ આપણી શાળા તો હવે આજે આપણે પાઠ છઠો ખાધા વિના ન ચાલે એના વિશે ભણીશું અને સમજીશું તો વિદ્યાર્થી મિત્રો ખાધા વિના ન ચાલે તમને ખાધા વગર ચાલે છે સવાર મેં ઉઠીને કહો મમ્મી મને ચા આપો રોટલી આપો પછી થોડોક સમય થાય રમો તો પાછા દસ વાગે પાછી ભૂખ લાગી જાય છે પછી બપોરે ભૂખ લાગે છે બપોરે પછી સુઈને ઉઠો ત્યારે ભૂખ લાગે છે રાત્રે ભૂખ લાગે છે અને ચાલતા ને ચાલતા કંઈક ના કંઈક દુકાનની વસ્તુ તો ખાતા જ જશો બરોબર તો ખાધા વિના કોઈને પણ ન ચાલે ચાલે ન ચાલે પાણી જેમ પાણી પીધા વગર ન ચાલે એમ ખાધા વગર પણ ન ચાલે હા મોટા લોકો હોય જો ઉપવાસ રહે કોઈ અત્યાર શ્રાવણ મહિનો ચાલે છે તો ઘણા બધાના મોટા ભાઈ બહેન હશે અથવા મમ્મી પપ્પા કે કોઈ પણ વડીલ અત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હશે આખો દિવસ ખાય નહીં અને રાત્રે એક ટાણું કરે કોઈ ન રહી શકતો હોય ભૂલખું તો એ શું કરે બપોરે પણ ફરાર કરે છે અને સાંજે એક ટાણું કરે છે બરાબર તો ત્યાં નાના તમે નાના કહેવાય એટલે તમે ના આવી રીતે ભૂખા રહી શકો પણ જે મોટા વડીલો હોય આપણા મોટા ભાઈ બહેનો હોય મમ્મી પપ્પા હોય કાકા કાકી એ બધાય ઉપવાસ કરે છે બરાબર તો આપણે આજે આ પાઠ ભણીશું અને સમજીશું જો અહીંયા બધા છોકરા બેઠા છે કેટલા બધા છે જો ત્રણ છોકરા છે અને કેટલી ચાર છોકરી છે કુલ કેટલા બાળકો છે સાત બાળકો છે તો બધા સાતે બાળકોએ પોતપોતાની વાત અહીંયા કરી છે પહેલાં પેલો વાદ પહેલાં આ છોકરાનું આપણે જોઈએ આ છોકરો શું બોલે છે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા શું ખાધું બાજરીનો રોટલો અને ગોળ આપણે શું ખાઈએ રાત્રે ઘણા બધાનું અલગ અલગ હોય યે યે શું ખાધું તું બાજરીનો રોટલો અને ગોળ ખાધો તો રાત્રે આપણે કોઈ ખીચડી વગર ન ચાલે તો ખીચડી પણ બનાવે છે ને મમ્મી તો કોઈ શાક ખીચડી ખાય કોઈ શાક રોટલી ખાય અને કોઈને ખીચડી ભાવતી હોય તો ખીચડીમાં પણ શાક નાખીને ખાય છે બરોબર તો એવી જ રીતે આ છોકરાને રાતે શું ખાધું હતું બાજરીનો રોટલો અને ગોળ કોઈ ખાતો હોય તો રાત્રે જમવામાં ડુંગળી જોઈએ સાથે ગોળ જોઈએ અથાણું હોય તો અથાણું જોઈએ જોઈએ છે ને બધાને કંઈક ને કંઈક બાજુમાં સલાડ તરીકે જોઈએ છે તો અહીંયા બીજી છોકરી છે એ બીજી છોકરી શું કહે છે મેં દાળ ભાત બનાવ્યા હતા એ છોકરી શું કહે છે મેં દાળ ભાત બનાવ્યા હતા એટલે મેં રાતે શું ખાધું દાળ ભાત ખાધા હવે એની બાજુની આ બીજી છોકરીએ દાળ ભાત બનાવી હતી એ દાળ ભાત ખાધા હવે આ ત્રીજા નંબરની છોકરી શું શું કહે છે ગઈ કાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું તો એણે એમ કેમ કીધું કદાચ એમના કોઈ કોઈના ઘરે પ્રસંગમાં જયા હશે એટલે એના ઘરે જમવા જવાનું હશે બીજાના ઘરે કોઈ લગ્ન પ્રસંગને એવું હોય તો તમારા ઘરે રસોઈ નથી બનતી ને ત્યાં જમવાનું હોય તો કોઈ બીજો નાનો મોટો પ્રસંગ હોય તો પણ જમવાનું હોય છે અથવા આપણા સગા સંબંધી નથી આ કાકા દાદાને કરે કોઈ મહેમાન આવ્યું હોય તો પણ ત્યાં પણ જમવાનું રાખે છે તો કે છે ને કે આજે તમે જમવાનું ના બનાવતા અમારા ઘરે જમી લેજો આજે આપણે બધા ભેગા મળીને જશું તો ગઈ કાલે મારે ત્યાં જમવાનું બન્યું હતું એટલે એના ઘણા બધા કારણ હોય છે કોઈને બપોરનું વહેદુ હોય અને એક બે હોય હોય તો તો પણ બનાવે જમવાનું બપોરનું જમી લે છે કોઈ ગરીબ એને બે ટંકનું ખાવા નથી મળતું તો એ પણ એક ટંકનું પૂરું માન પડતું હોય તો એક ટંક ખાય છે એક ટાઈમ ખાય છે એટલે આ છોકરી ગઈ કાલે મારે ત્યાં જમવાનું નતું બન્યું એટલે એના ઘર ઘણા બધા કારણો હોય છે બરોબર હવે આ છોકરી શું કહે છે મારી માતાએ ઇડલી રાંધી હતી મેં એ ખૂબ જ ખાધી એ ખૂબ જ સ્વાદિષ્ટ હતી ઇડલી બનાવી હતી એટલે એ તો હશે પૈસાવાળા હોય ને જો એટલે એની માતાએ શું બનાવ્યું હતું રાત્રે ઇડલી બનાવી હતી બધાને અલગ અલગ પ્રોગ્રામ હોય ને કોઈ ભજીયા બનાવે કોઈ ઇડલી બનાવે કોઈ ઢોકળા બનાવે કોઈ પૂરી બનાવે કોઈ લાપસી બનાવે એવું બધું હોય ત્યારે બીજું રાંધવાનું ઓછું હોય તો આના ઘરે શું બનાવ્યું હતું એના મમ્મીએ શું બનાવી હતી ઇડલી બનાવી હતી એટલે એ કેટલી બધી ઘણી બધી ખાધી હતી એટલે ભાવતી હતી એટલે એને ઘણી બધી ઇડલી ખાધી હતી એ ઇડલી કેવી હતી સ્વાદિષ્ટ હતી સરસ હતી તમે પણ તમારા મમ્મી બનાવતા હોય તો ખાવ છો ને ઘણા લોકો બહારથી પણ લાવીને ખાય છે જો આ છોકરી કે આ છોકરીએ કીધું કે ગઈકાલ મારે ત્યાં જમવાનું ન હતું તો એ હોય એનો મતલબ એવું નથી કે એ ગરીબ હોય એના ઘરે પ્રસંગ હોય એ બધા અલગ અલગ હોય છે બરાબર પણ એના ઘરે જમવાનું નતું બન્યું કદાચ એ એમના ઘરે કોઈનો જન્મદિવસ ને એવું હોય તો બહાર અથવા કોઈ તહેવાર હોય તો બહાર જમવાનું પણ હોય છે ને હોટલમાં જમવાનું હોય તો ઘરે ના બનાવે બરાબર છે અથવા બહારથી મંચુરિયન એવું બધું લાવ્યા હોય તો પણ ઘરે જમવાનું ન બને બારેથી જમવાનું મંગાવી લીધું હોય કે આ હોટલમાં જમવા ગયા હોય એટલે એના ઘણા બધા કારણ હોય છે જેમ કે આ છોકરી છે એની એને માતાએ ઘરે એટલી બનાવી હતી સ્વાદિષ્ટ હતી અને તેણે ખૂબ એડલી ખાધી હતી પછી આ છોકરો શું કહે છે આ છોકરો શું બોલે છે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી લાવી હતી અમે એની ખૂબ મજા માણી આ છોકરો શું કહે છે એની માતા જ્યાં કામ કરશે એટલે એનો મતલબ શું છે એની માતા બીજાના ઘરે કામ કરે છે તો એ ગરીબ હશે ને તો જ બીજાના ઘરે કામ કરે ને તો એ બીજાના ઘરે જેના ઘરે કામ કરે છે એના ઘરે એટલી એના ઘરે દાબેલી બનાવી હશે અથવા દાબેલી બહારથી મંગાવી હશે તો આ છોકરાની માતા ત્યાં કામ કરતી હતી દાબેલી એની માતાને પણ એ લોકોએ દાબેલી આપી હતી અથવા વૈદી હોય તો આપ્યું હોય અથવા વધારે મંગાવી હોય તો એની માતાને દાબેલી આપી હોય અને એ છોકરાની માતા જ્યાં કામ કરે છે ત્યાંથી દાબેલી લાવી હતી અને એ છોકરાએ દાબેલી ખાધી હતી અને ખૂબ મજા માણી હતી કારણ કે એમને તો જો ગરીબ હોય બીજાના ઘરે કામ કરીને માન પૂરું કરતા હોય ગરીબ હોય તો એમને તો કોઈથી ઘરે દાબેલી ન બનાવી શકે ને બહારથી પણ લેવાની તેવડ હોય નહીં એટલા બધા પૈસા ક્યાંથી લાવે તો કામ કરીને માન પૂરું કરતા હોય તમારું ભણવાનું ગણવાનું બધું તો એને એટલા માટે એને ઘણા દિવસે દાબેલી ખાધી હશે એટલે એને ખૂબ મજા માણે એટલે ખોલ ખૂબ મજા આવે હવે આ છોકરી શું કહે છે જો આ છોકરીનો પગ જો અહીંયા દેખાય છે તમને આ છોકરીનો પગ ભાંગેલો છે અપંગ છે જો પગમાં ઘોડી છે દેખાય છે ને તો એ છોકરી શું કહે છે મા એ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી આથી મેં પુડલા ખાધા શું છે છોકરી છોકરી અપંગ છે બરાબર જોઈને જ આપણને દેખાય છે ને તે છોકરી શું કે એનો મતલબ એવો નથી અપંગ છે એટલે ગરીબ પણ હોઈ શકે બરાબર પૈસાવાળા ઘરે પણ છોકરાઓ હોય છે અપંગ બરાબર તો આ છોકરી અપંગ છે તો એની મમ્મીએ શું બનાવ્યું હતું એના મમ્મીએ ખીર પૂરી મેં કીધું હતું ને બધાને અલગ અલગ પ્રોગ્રામ હોય છે અલગ અલગ બનાવતા હોય છે જેમ આ પેલી છોકરીના મમ્મીએ ઇડલી બનાવી હતી અને તે સ્વાદિષ્ટ હતી એવી જ રીતે આ છોકરીના મમ્મીએ ખીર પૂરી બનાવી હતી પણ શું આ છો જે છોકરી છે એને ખીરપુરી જરાય પસંદ નથી તો એના મમ્મીએ ખીર પૂરીની સાથે સાથે પુડલા પણ બનાવ્યા હતા તો એને પુડલા ખૂબ ભાવે છે એટલે એને ખીરપુરી પસંદ નથી એટલે એને પુડલા ખાધા હતા જો કાલે તહેવાર હતો કાલે હતો સોમવાર સોમવાર એટલે કે કાલે સોમવારે તો શ્રાવણ મહિનો ચાલુ થયો ને તો આગલા દિવસે રવિવારે શું હતું અમાસ અમાસ એટલે કે દિવાસો દશામાના વ્રત ચાલુ થાય ને અમાસના તો ત્યારે દશામાના વ્રત ચાલુ થાય અમાસ હોય ત્યારે બધા લોકો પુડલા બનાવે છે બનાવે છે ને તમારામાંથી ઘણા બનાવતા છે અને ઘણા ન પણ બનાવતા હોય પણ દિવાસાના દિવસે એટલે કે દશામાના વ્રત ચાલુ થાય અમાસના દિવસે ત્યારે પુડલા બનાવે છે જેમ કે રક્ષાબંધન રક્ષાબંધન એટલે શું થાય બળે તો બળેના દિવસે પણ પુડલા બનાવે ને ત્યારે પણ પુતલા બને છે પછી કાળી ચૌદશના દિવસે પણ પુતલા બનાવે છે એટલે એવું નથી કે ત્યારે આ વાર તહેવાર જ પુતલા બનાવે જો આપણને પસંદ હોય તો આપણે ઘરમાં આડા દિવસે પણ પુતલા ખાઈ શકીએ છીએ તો આ છોકરીના મમ્મીએ ખીર પૂરી બનાવી હતી પણ એ છોકરીને ખીરપુરી જરાય પસંદ નથી એથી તેણે એટલા માટે તેણે શું ખાધું પુતલા બનાવ્યા પુડલા ખાધા કારણ કે એના મમ્મીએ ખીર પૂરીની સાથે સાથે પુડલા પણ બનાવ્યા હતા બરાબર હવે આ છેલ્લો છોકરો છે જો એના એના માથામાં શું છે શીખ શીખ લોકોને આવી હોય ને અંબોડી વાળે એવી રીતે પાઘડી પહેરે નાના છોકરા હોય એને આવી રીતે અમૂડો કરે છે તો આ છોકરો જોઈને શું લાગે છે આપણને કે એ શીખ હશે બરોબર અથવા બીજા પણ હોઈ શકે છે પણ આપણને જોઈને એવું લાગે છે એ છોકરો શીખ છે તો એ શું કહે છે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો જો ગુરુદ્વાર કીધું ગુરુદ્વાર કીધું ગુરુદ્વાર કીધું એટલે શું થાય એ શીખ જ હશે પંજાબી બરાબર પંજાબી લોકો જ ગુરુદ્વારામાં જાય ને શીખ લોકો જ એટલે આ છોકરો છે એ શીખ છે અને એ એના દાદી સાથે લંગરમાં લંગરમાં લંગર માટે ગુરુદ્વાર ગયો તો લંગર એટલે જે આપણે કહેવાય છે ને મંદિરમાં જમવાનું ભેગું હોય અથવા મંદિરે કંઈક ગયા હોય અને પ્રસાદ આપતા હોય તો એને ભંડારો કહે અથવા એમ કે કોઈ પ્રસાદી આપે જેમ કે એવી જ રીતે આ ગુરુદ્વારમાં જે લોકોને જમવાનું આપે અહીંયા એને શું કે છે લંગર બરોબર એને શું કહેવાય લંગર આપણે ચોટીલા જઈએ તો ચોટીલાની તળેટીમાં નીચે જમવાનું હોય છે ને અહીંયા બધા જમવા જાય છે ને એને શું કહેવાય આપણે પ્રસાદ લેવા જઈએ એમ કહેવાય ને અમુક જગ્યાએ ગામના લોકોને કોઈ ઉદઘાટન કંઈક કરતું હોય તો ગામના લોકોને આખું ગામ ધુમાડા બંધ કર્યું આખું ગામ જમવા જેવું હોય તો એને શું કહેવાય ભંડારો છે એવું કહેવાય તો અહીંયા ગુરુદ્વારા માટે જે જમવા જ્યાં હોય ગુરુદ્વારે જ્યાં હોય અને અહીંયા જે જમવાનું ચાલુ હોય એને શું કહેવાય લંગર તો એ લંગરમાં આ છોકરાને શું આવ્યું શું ખાધું એ છોકરાએ અમે રોટલી અને દાળ જમ્યા આ છોકરો ગુરુદ્વારે જ્યાં લંગર માગ્યો ત્યાં દાદી જોડે ત્યાં તેમને દાળ અને રોટલી જમવામાં મળી હતી બરાબર તો અહીં એ તમે તમે શું શું ખાવશો એ તમે પણ તમારા મિત્ર વર્તુળમાં બેરપણી સાથે અથવા દોસ્તો સાથે પણ આની ચર્ચા કરી શકો છો આવી રીતે બેસીને આ બધા કેમ બેઠા છે રાઉન્ડમાં અને બધાએ અલગ અલગ વાતો કરે છે ને એ રીતે તમે પણ જો અત્યારે તો ફોનની સુવિધા છે કોઈ આવી રીતે ભેગા ન થાય તમે ફોનમાં પણ પૂછો છો ને ગમે તમે ફોન કરો તો પહેલાં તમે શું પૂછો છો કેમ છો રાત્રે ફોન કરો તો એમ પૂછો છો ને કેમ છો મજામાં એમ પૂછો ને તબિયત પાણી કેમ છે પછી કે તમે જમ્યા શું જમ્યા એવું બધું પૂછો છો ને તમે કોઈ સવારમાં ફોન કર્યો હોય તો સવારે શું કહો છો મેસેજ કર્યો હોય ફોન કર્યો હોય તો ગુડ મોર્નિંગ ચા પાણી પીધા તમે એમ કહો છો ને નાસ્તો કર્યો નાસ્તામાં શું ખાધું એવું બધું પૂછો છો ને એમ આપણે આપણે ગમે ત્યારે કોઈને હાલચાલ પૂછીએ ત્યારે એના તબિયત પાણીની સાથે સાથે ખાવા પીવાનું પણ પૂછીએ છીએ બરાબર તો હવે આપણે અહીંયા આ પાઠ આગળ જોઈએ અને આમાં તમે તમે પણ ચર્ચા કરી શકો છો કે તમે શું શું ખાધું બરાબર મિત્ર વર્તુળમાં ચર્ચા કરો છો રાત્રે હોય તો રાત્રે ખીચડી હોય શાક હોય રોટલી હોય પણ અમુક એમ પૂછે કે શું ખાધું તો કે ખીચડી શાક રોટલી પણ શેનું શાક હતું કે બટેકાનું હતું અથવા રીંગણાનું હતું ભીંડાનું હતું કોઈ પણ શાક બનાવ્યું હોય તમે પૂછો એવું નથી રાત્રે બપોરે પણ તમે પૂછો છો જમીને બહાર બેસતા બેસ ગયા હોય તો પૂછો છો ને જમી લીધું શું જેમાં એટલે તમે પણ મિત્ર વર્તુળમાં વાત કરો છો ને તમે વાત કરતા જશો બરાબર તો અહીંયા બધા ભેગા મળીને બધાએ શું ખાધું એના વિશે બધા એકબીજાને પૂછે છે કારણ કે ખાધા વગર તો કોઈને ચાલે નહીં કોઈ એમ પૂછે રાત્રે તે નતું ખાધું એવી રીતે કોઈ પૂછે કે રાત્રે તે ખાધું હતું કે નહીં એવું કોઈ ના પૂછે એમ પૂછે કે રાત્રે તે જમ્યું હતું અથવા બપોરે હોય રાત્રે ભેગા થયા હોય જમીને બહાર તો એમ ના પૂછે કોઈ કે તું તે નથી ખાધું એવું ના પૂછે શું પૂછશો તમે તે ખાધું તું જયમાં એવી રીતે પૂછો ને તું જયમો શું જયમો એવી રીતે પૂછો ને કોઈ એમ ના પૂછે કે તે નથી ખાધું કેમ નથી ખાધું ડાયરેક્ટ એવું ના પૂછે બરાબર આપણે પૂછીએ પહેલાં કે તમે જમ્યા છો તો કે હા તો કે શું જમ્યા છો અથવા એમ કે જમ્યા છો તો નથી જમ્યા તો આપણે પૂછીએ કે કેમ નથી જમ્યા તબિયત બરાબર છે નથી એવી રીતે પૂછીએ ને કારણ કે તબિયત બરાબર ના હોય તો ખાવું ના ભાવે બરાબર તો યાદ કરવાનું છે અને લખવાનું છે ગઈ કાલે રાત્રે તમે શું જમ્યા જો આપણે આગળ પૂછું ને ગમે આપણે આપણે ફ્રેન્ડ સર્કલમાં હોય તો આપણે ગમ્યા અથવા જમીને બહાર નીકળાય તો પણ આપણે પૂછીએ અથવા આગલા દિવસે સવારે ફોન કર્યો એ આપણે શું નિશાળે ભેગા થયા હોય તો નિશાળે કોઈ કે કાલ રાતે તો મેં પાણીપુરી ખાધી કાલ રાતે તો મેં દાબેલી ખાધી મેં ઇડલી ખાધી એવું પૂછતા હોય ને અથવા બે ત્રણ જણા એમ બોયલા આવે એકાદ એમ બોલે કાલે રાતે તો મેં ઇડલી ખાધી પછી બીજું તો એમ પૂછે કે મેં કાલે રાત્રે ઇડલી ખાધી તે શું ખાધું એટલે પૂછો તો ને તમે એકબીજાને તો હવે એવું જ છે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા એ તમારે અહીંયા લખવાનું છે લખવાનું છે બરાબર જેમ કે ખીચડી તો અહીંયા લખવાનું છે ખીચડી આમાં બરાબર પછી રોટલી અને શાક અને શાક ન લખવું હોય તો એમ લખાય શેનું શાક ખાધું તો આપણે અહીંયા લખવી બટેકાનું શાક બરોબર આ થાળીમાં લખવાનું છે અને લખવું ન હોય તો તમે અહીંયા ખીચડી પણ દોરી શકો છો લખવું ન હોય તો તમે અહીંયા ખીચડી પણ આવી રીતે દોરી શકો છો બરોબર પછી રોટલી રોટલી આવી હોય ને તો આવી રીતે રોટલી પણ દોરી શકો છો પછી અહીંયા છાસનો ગ્લાસ મૂકો પછી અહીંયા શાક બટેકાનું મૂકો બટેકાનું શાક પછી આ બધો રસો આ રીતે તમે પણ ચિત્ર પણ આવી રીતે અહીંયા ચિત્ર પણ દોરી શકો છો અથવા તમે અહીંયા લખી પણ શકો છો બરાબર ચિત્ર દોરો તો પણ અહીંયા તમે અહીંયા સાઈડમાં લીટી કરી અને અહીંયા સાઈડમાં લીટી કરીને તમારે શાક ખીચડી રોટલી તમે એવું લખવાનું બરાબર તો વિચારો અને કહો તમને કેવી રીતે ખબર પડે છે કે તમને ભૂખ લાગી બરોબર અહીંયા તમને પૂછે છે સવાલ કરે છે કે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે તો બધાને અલગ અલગ કોઈને ભૂખ લાગે તો ચક્કર ચડે માથું દુખે કોઈને ભૂખ લાગે તો પેટમાં બડબડિયા બોલે બોલે છે કોઈને મારે તો મને તો બહુ ભૂખ લાગે તો મને તો બહુ જ એવું થાય છે પેટમાં બડબડિયા બોલે જો ભૂખ લાગી હોય અને આપણે સ્કૂલમાં હોય ને ભૂખ લાગી હોય તો ચાલો સ્કૂલે તો જમાય નહીં ને તો શું કરો તમે પાણી પીયો છો જોજો તમને એકવાર અવલોકન કરજો ધ્યાન કરજો કે તમે જ્યારે બહુ ભૂખ લાગી હોય ને ત્યારે પાણી પીજો પાણી પીશો ને એટલે ગળામાં ઉતરવામાં પણ વાળ લાગશે અને પેટમાં પણ વાગશે અને ઠંડુ પાણી પીશો તો તમને પેટમાં ઠંડુ ઠંડુ લાગે છે બરાબર તમે ઘરે અવલોકન કરી શકો છો એવું તો તમે મિત્રવર્તુળમાં પણ પૂછી શકો છો તમે તમારા મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે તો એમને અત્યારે ખાતા નહીં હોય એક ટા એક ટાઈમ જ જમતા હશે રાત્રે અપાસ હોણે ને આખો દિવસ ન ખાય કોઈ હોય એ બપોરે ફરાર કરે છે અને કોઈ નકોડા રહેતા હોય તો એ આખો દિવસ નથી જમતા આખો દિવસ ખાલી પાણી લીંબુ પાણી ને એવું જ પીવે છે અને રાત્રે એક ટાણું જમે છે બરાબર તો તમે તમે પણ અહીંયા અવલોકન કરો કે તમને ભૂખ લાગે ત્યારે તમને તમને કઈ રીતે ખબર પડે છે કે તમને ભૂખ લાગી છે તમે ભૂખ લાગે ત્યારે કહો છો ને કે મમ્મી મને ભૂખ લાગી છે મારે જમવું છે મને કંઈ આપને આ દુકાને જાઓ બહાર ફરવા ગયા હોય તો કે મમ્મી મને ભૂખ લાગી છે પપ્પા મને ભૂખ લાગી છે કંઈક પડીકું લાવી દો ને એમ કહેવો છો ને તો તમને કઈ રીતે ખબર પડી કે તમને ભૂખ લાગી છે નહીં નવી એ તમારે અહીંયા લખવાનું છે હવે બીજો સવાલ છે શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે બરાબર બધાના ઘરે એવું નહીં હોય અને થાય જ તે જમવાનું ન બન્યું એવું થયું છે હા તો બધાના ઘરે થાય કોઈ ગરીબ એના ઘરે એક ટાઈમ જમવાનું હોય એક ટાઈમ ન જમવાનું હોય કોઈ પ્રસંગ હોય તો બીજાના ઘરે તમને લગ્નમાં ગયા હોય તો તમે થોડો ને તમારા ઘરે જમવાનું બનાવો છો જ્યાં લગ્નમાં ગયા હોય ત્યાં તમે જમો છો ને અથવા પાડોશીમાં લગ્ન હોય તો અહીંયા જમવાનું રાખવું હોય બધાને આપણે હાલતો હોય તો સગા સમય કાકા દાદા ની પાડોશીમાં અહીંયા હોય લગ્ન પ્રસંગ તો આપણે બધાને ત્યાં જમવાનું જવાનું હોય તો આપણે ઘરે જમવાનું બનાવતા નથી બરોબર તો તમારે લખવાનું છે શું તમારા ઘરે જમવાનું બની ન હોય તેવું થયું છે થયું છે ક્યારે થયું છે તો કે કાકાના ઘરે છોકરાના લગ્ન હતા અથવા મામાના ઘરે લગ્નમાં ગયા હતા ત્યારે અમે ઘરે રસોઈ બનાવી નથી ઘરે જમવાનું બનાવ્યું નથી કેમ કે અમે કાકાના ઘરે અથવા મામાના ઘરે જેનું લખવું હોય એના ઘરે અમે જમવા ગયા હતા એટલા માટે અમારા ઘરે જમવાનું બન્યું ન હતું બરાબર એ રીતે લખી શકો છો અને બે કોઈના ઘરે બે બીજું પણ કારણ હોઈ શકે છે કારણ કે હોટલમાં જમવા જયા હોય તો એમ લખો કે અમારા ઘરે જમવાનું બન્યું ન હતું અમે આજે હોટલમાં જમવા ગયા હતા અથવા અમે આજે જમવાનું બનાવ્યું ન હતું કારણ કે અમે બહારથી મંચુરિયન અથવા પનીરનું શાક રોટલી બધું બહારથી મંગાવ્યું હતું બરાબર ગમે એ તમારે કારણ હોય અને કોઈ ગરીબ હોય તો એમ લખી શકે છે કા અમારે બે ટાઈમ જમવાનું પૂરતું મળતું નથી તો એક વાર એક ટાઈમ જ અમે જમવાનું બનાવીએ છીએ અથવા માંગીને પણ કોઈ ખાય છે ને તો એવું તો અહીંયા કોઈ એક વિદ્યાર્થી હશે ને બરાબર તો એમને તમારે તમારી રીતે જમવાનું ન બન્યું હોય તો એનું શું કારણ છે તમારે તમારી રીતે લખવાનું છે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે જો અહીંયા શું પૂછ્યું એક બાળકના ઘરમાં જમવાનું ન બન્યું હોય તો એનું કારણ શું હોઈ શકે મેં તમને કીધું ને કોઈ પ્રસંગમાં ગયું હોય તો એના ઘરે જમવાનું ન બને કોઈ ઘરે પ્રસંગ હોય તો આપણે તો જમવાનું બધાનું હોય એટલે જાજુ બનાવવું જ પડે ને તો બીજાના ઘરે પ્રસંગમાં ગયા હોય તો જમવાનું ન બને હું કંઈ આપણા ઘરે પ્રસંગ હોય કંઈ ઉત્સવ હોય જન્મદિવસને એવું તો હોટલમાં જમવા જયા હોય તો પણ જમવાનું ન બને બહારથી જમવાનું લાવવાય તો પણ આપણે ઘરે જમવાનું નથી બનાવતા અને કોઈ ગરીબ હોય તો એના ઘરે જમવાનું નથી બનતું કારણ કે એ બધા લે પછી માગવા જાય છે ને વેધું કઈ ટુ હોય એ કોઈ જમવાનું આપે તો એ જમે છે બરાબર એવા ઘણા બધા બાળકો તમે આજુબાજુ આપણામાંથી તો કોઈ નહીં હોય પણ તમે ગમે ત્યાં નીકળતા હોય ત્યાં તમે ઘણા બાળકો આવા જોયા હશે જોયા છે ને કે વ્હાઈટ કોલન તમારી પાસે પૈસા માગે છે અથવા કંઈક ઘરે આવીને ખાવાનું માગે છે બરાબર તો ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં બધો વિચારો તો આ જેને જમવાનું નથી મળતું જેને ખાવાનું નથી મળતું એ ભૂ એને ભૂખ લાગે ત્યારે એને જમવાનું જોઈએ તો એને કેટલી તકલીફ પડે છે કે અમને જમવાનું પણ નથી મળતું એ બચારાને ભૂખું રહેવું પડે છે ને અને આપણા ઘરે જ્યાં જમવાનું હોય તો આપણે જમવાનો બગાડ કરીએ છીએ જાજુ બધું મમ્મી મને જાજુ નાખ જાજુ નાખ પપ્પાને કેમ જાજુ આપ્યું ભાઈને કેમ જાજુ આપ્યું એમ કરીને આપણે પણ જાજુ ન ખાવીએ છીએ પણ એમ નથી વિચારતા કે એ પપ્પા મોટા છે ભાઈ મોટો છે એમને પેટ મોટું હોય એટલે એમને ખાવા પણ જાજુ જોઈએ મોટા હોય એટલે કામ પણ કરે તો એમને જમવાનું જાજુ જોઈએ આપણે નાના છીએ આપણું પેટ નાનું હોય આપણને પેટમાં જાજુ સમાય નહીં તો આપણે જમવાનું ઓછું જોઈએ તો આપણે જેટલું જમવું હોય એટલું જ જમવું જોઈએ ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં બરાબર હવે તમે બધા વિદ્યાર્થી નિયમ લો કે હવે પછી કોઈ દિવસ તમે ખોરાકનો કે જમવાનો અન્નનો બગાડ કરશો નહીં જેટલું જમવું હોય એટલું જ લેવાનું અને જે વધુ હોય એ કોઈ ગરીબ બાળક હોય એને તમે એ જમવાનું આપી દેશો કારણ કે એ બાળકને પણ ગરીબ હોય એના ઘરે જમવાનું ન બનવું હોય તો એને ભૂખ લાગે ને તો એ ભૂખ લાગે તો એ શું કરે બચારા પાણી પીને સૂઈ જાય અથવા કોઈની પાસેથી માંગીને ખાય છે તો આપણે જે જમવાનું હોય તો એવા બાળકને દઈ દો તો એનું પણ પેટ ભરાય ને આપણું પણ પેટ ભરાઈ જાય ને આપણો ખોરાકનો પણ બગાડ થાય નહીં બરાબર તો અહીંયા શું બધા બાળકોને ગઈકાલે હવે આપણે બીજો સવાલ છે કે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો કેમ બરાબર તો ગઈ કાલે એક સરખો ખોરાક એટલે કે બપોરનો તો હોય તો શાક રોટલી બધા તો શાક રોટલી ખાય જ છે બરાબર અમુક કોઈ લોકો હોય એ બપોરે દાળ ભાત ખાય છે પણ વધારે વધારે તો રવિવારે જ દાળ ભાત બધા ખાય છે રવિવારે ઘરે બધા હોય તો દાળ ભાત નહીં બનાવે છે ને ઓલું તો સોમથી શનિવાર સુધી તો સ્કૂલે જવાનું હોય તો પપ્પાને વહેલા જવાના હોય તો એમને ટિફિનમાં પેલા બનાવવાનું હોય તમારે સ્કૂલેથી બપોર આવે તો તમારા માટે શાક રોટલી બનાવવાની હોય એટલે બધાને અલગ અલગ જમવાનું હોય છે તો એવું બધું નથી બનાવતા પણ રવિવારે બધા ભેગા મળો ત્યારે દાળ ભાત ખાવ છો એવું નથી કે રવિવારે જ બધા અમુક લોકો આડા દિવસે પણ ખાય છે અને અમુક લોકો રાત્રે પણ દાળ ભાત ખાય છે બરાબર તો અહીંયા તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ તમારા વર્તુળમાં ભેગું મળીને તમારે આના વિશે જાણવાનું છે કે શું આગલા દિવસે આપણે આ પહેલા પેજમાં જોયું શું જોયું પહેલા પેજમાં આપણે પહેલા પેજમાં જોયું કે

આવી રીતે કરી શકો છો કે ગઈકાલે બધા એક સરખો ખોરાક ખાધો જો ન હોય તો શાક રોટલી બધાને સરખું હોય ને એકાદ બી બાળકોને સરખું આવી જાય પણ રાત્રે તો ટોટલી બધાના ઘરમાં ખીચડી બને જ છે બરાબર એવું જરૂરી નથી બધાના ઘરમાં બનતી જ હોય બરાબર પણ વધારે બાળકો એવા વધારે હશે કે જેને રાત્રે ખીચડી અને શાક અને રોટલી જમ્યા હશે અને એક સરખો ખોરાક ખાધો હશે બરાબર તમે જાજા બધા વિદ્યાર્થી મિત્રો જાજા બધા મિત્રો ફ્રેન્ડ સર્કલ ભેગું થાય ને તમે આવી રીતે આ સવાલનો જવાબ તમે શોધી શકો છો અને એક સરખો ખોરાક ખાધો કે નહીં એના વિશે જાણી શકો પછી તમે જો ચારથી થી પાંચ બાળકો ભેગા થયા હોય તો તમે એવી રીતે ટુકડી બનાવી શકો છો કે રાત ગઈકાલે રાત્રે તમે શું ખાધું તો ખીચડી બટેકાનું શાક ને રોટલી તો એ જેટલાય ખાધું હોય તો એ અલગ રહે બીજા ખાધું એ અલગ રહો પછી અનુમાન કરો કે આ બે એ એક સરખો ખોરાક ખાધો આ બે એ અલગ અલગ ખોરાક ખાધો એવી રીતે પણ તમે રમત રમી શકો છો બરાબર હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો નામ પ્લેટ પ્લેટ એટલે કઈ પ્લેટ આ પ્લેટ આ પ્લેટમાં તમે મેં કીધું ને કે તમે ચિત્ર દોડો અથવા નામ લખો ખીચડી શાક બટેકાનું શાક રોટલી તો અહીંયા તમે જે નામ બધા બધા વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ નામ લખાય છે બરાબર તો તમે જે તમારી ચોપડીમાં જુઓ અને તમે જે નામ અહીંયા આ જગ્યાએ લખ્યા હોય એ નામ હવે કાળા પાટિયા પર લખવાના ક્યાં કાળા પાટિયા પર એટલે સ્કૂલમાં આપણે જઈએ ત્યારે તમારે એ નામ બોર્ડમાં લખવાના છે એટલે એટલે પછી વિદ્યાર્થી મિત્ર આપણે જો સ્કૂલમાં હોય બધા સાથે તો ટીચર તમને પૂછે ટીચર તમને આ સવાલ પૂછે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો તો એના માટે આપણે પ્લેટમાં જોવાનું અને પ્લેટમાં જોઈએ અને આપણે ત્રણ ચાર ખાના બનાવી નાખ્યું બ્લેક બોર્ડ ઉપર કાળા પાટી અને પછી ત્યાં બધાએ જે ખાધું હોય પોતપોતાની પ્લેટમાં જે નામ લખ્યા હોય એ નામ કાળા પાટી ઉપર લખવાનું એના ઉપરથી આપણે ખબર પડશે કે કયા કેટલા બાળકોએ કયો ખોરાક ખાધો અને કેટલા એ અલગ અલગ ખાધો બરાબર આ એક રમત જેવું છે તમે આવી રીતે રમત પણ રમી શકો છો બરાબર જ્યારે તમે ખૂબ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો છો તમને બહુ ભૂખ લાગી હોય જેમ કે આપણે ઉદાહરણ તરીકે કહું નિશાળ બરાબર આપણે સ્કૂલમાં સ્કૂલમાં જાઓ સવારમાં આપણો પીરિયડ ચાલુ હોય ત્યારે આપણો ક્લાસ ચાલુ હોય અને તમને બહુ જ ભૂખ લાગી હોય અને ખાવા માટે ત્યારે હોય ખરું આપણી પાસે પણ આપણે ટીચર ક્લાસ લેતા હોય તો આપણે ચાલુ ક્લાસે ખાઈએ ના ખાઈએ એના માટે તો આપણને રિસેસ પડે જ છે અને પછી રિસેસ પછી ભૂખ તો પણ આપણે છૂટીને ખાવું જોઈએ ચાલુ ક્લાસે નાસ્તો ન કરાય અને ટીચર કરવા પણ ના દે અને જો છાના માના કર્યો હોય તો ટીચર જોઈ જાય તો એની પનિશમેન્ટ કરે છે ને સજા કરે છે આપણને બરાબર તો અહીંયા એ જ સવાલ છે કે જ્યારે તમે ખૂબ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ ન મળે તો તમે શું કરો છો પાણી પીઓ છો અથવા સાના સ્કૂલમાં હોય સાના ખાવ છો ચોકલેટ પેપર હોય તો એ મોઢામાં નાખી દો છો અને ઘરે હોય તો ઘરે બહુ ભૂખ લાગી હોય પણ બપોરનું આપણે બપોરે જમ્યા હોય કા સવારે નાસ્તો કર્યો હોય ને હજી બપોરની રસોઈ નહીં બની હોય અને બહુ જ ભૂખ લાગે તો તમે શું કરો છો પડીકા લઈ આવો છો અથવા મમ્મીને કહો છો મમ્મી મને ભૂખ લાગી છે મને દુકાનેથી કંઈ લાવી દે ઘરમાં બિસ્કીટ નહીં પડ્યું હોય એવું ખાવ છો નાનો મોટો ખોરાક ખાવ છો ને હલકો ખોરાક તો તમારે બધાને આવી રીતે અલગ અલગ હોય અથવા ગરીબ લો બાળકો મેં તમને વાત કરી ગરીબ બાળકો હોય એ બહુ જ ભૂખા થાય છે પણ એમના ઘરમાં ખાવાનો ખોરાક હોતો નથી જ્યારે બીજા લોકો ખાઈ લે પછી એ વૈધું કઈટું દઈ જાય અથવા એ વહેધું કટું એમના ઘરે લેવા જાય પછી જ એમને ખાવાનું મળે છે તો અહીંયા બધાનો બધાના જવાબ અલગ અલગ હશે કે તમે બહુ ભૂખ્યા હોય ત્યારે ખાવા માટે તમે કઈ જ ન હોય ઘરમાં તો તમે શું કરો છો બરાબર હવે હવે છે વિપુલનું કુટુંબ કોનું વિપુ કુટુંબ વિપુલનું કુટુંબ વિપુલ નામનો એક છોકરો છે બરાબર અહીંયા આપણે તમે તમારું વિપુલનું કુટુંબ કહો તો અહીંયા એની જગ્યાએ તમે તમારું કુટુંબ પણ લઈ શકો છો વિપુલના કુટુંબમાં ચાર સભ્યો હતા કેટલા ચાર સભ્યો વિપુલ ખાય છે શું કરે છે વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી કેમ એવું કેમ વિપુલ ખાય છે એ બધા ખાતા નથી આપણે જોઈએ શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી એવું કેમ થતું હશે તો ઘરમાં બધા ઘણા બધા કારણ હોય છે વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી કારણ કે વિપુલ જો નાનો હોય તો વિપુલ પડીકાને એવું બધું ખાતો હોય તો એ મોટા લોકો ઘરના લોકો એવું થોડું ને એવું ખાય સાકરોટલા ને એવું ખાય વિપુલ પણ શાક ને એવું ખાય પણ ની વધારે દુકાન આપણે જાઓ છો તો દુકાનનું વસ્તુ ખાવ છો ને વધારે ઘરના લોકો ઓછું ખાય છે તો અહીંયા એવું કહે છે કે વિપુલ ખાય છે પણ એવું બધા નથી ખાતા એટલે કે વિપુલના ઘરમાં કેટલા ચાર સભ્યો છે બરાબર ચાર સભ્યોમાંથી વિપુલ એક ખાય છે એવું ત્રણ સભ્ય ખાતા નથી તો શું તમે વિચારી શકો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી એવું કેમ થતું હશે ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ હવે આવું કેમ થાય છે એ જમે છે એ કેમ બીજા લોકો નથી જમતા એના વિશે આપણે અહીંયા આગળ વિપુલના એના માટે આપણે વિપુલના વિશે પડશે ને કે વિપુલના કુટુંબમાં કોણ કોણ છે વિપુલ કેવડો છે એ બધું આપણે આપણે જોઈએ હવે વિપુલના કોણ કોણ છે એના વિશે જાણીએ થી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો શું લઈને આવ્યો મકાઈના ડોડા લઈને આવ્યો જોયા જોયા છે ને તમે અત્યારે ચોમાસામાં તો બહુ જ મકાઈના ડોડા મળે એને કેવા હોય કડક કડક હોય પણ એને બાફીને પછી એમાં લીંબુ મરચું પભરાવીને ખાઈએ લીંબુ નીચે તો કેવા મીઠા લાગે છે તો વિપુલ કેમ ગયો તો શાળાએ ગયો તો શાળાએથી છૂટ્યો ત્યારે એ વચ્ચે મકાઈના ડોડાની લારી હશે તો વિપુલ ત્યાંથી શાળાએથી છૂટતી વખતે વચ્ચેમાં લારીમાંથી મકાઈના ડોડાની લારીમાંથી મકાઈના ડોડા લઈને આવે છે તે ઘરે આવ્યો અને તેની માતાએ પૂછ્યું મુન્ની ક્યાં છે મારે તેને જોવી છે વિપુલ તે ઘરે આવ્યો વિપુલ ક્યાંય વિપુલ નિશાળે ગયો તો નિશાળેથી ઘરે આવ્યો મકાઈના ડોડા લઈને અને અને આવ્યો તેની મમ્મીને શું કીધું કે મુનિ ક્યાં છે મારે તેને જોવી છે એટલે કોણ છે એ વિપુલની નાનકડી બેન છે બરોબર એની માતાએ શું કીધું કે તેની માતાએ કઈ મુન્ની ઉપરના રૂમમાં છે તો અહીંયા મુનિએ શું કીધું વિપુલ વિપુલની માતાએ શું કીધું કે વિપુલ કે ડોડા લઈને આવ્યો નિશાળેથી તો વિપુલે કીધું કે મમ્મી મુન્ની ક્યાં છે મારે મુન્નીને જોવી છે તો વિપુલના મમ્મી કામ કરતા હતા તો એના મમ્મીએ શું કીધું વિપુલ મુન્ની ઉપરના રૂમમાં છે ક્યાં છે ઉપરના રૂમમાં ઉપરનો રૂમ કીધો એટલે સમજી જાઓ કે બે માળનું મકાન હોય તો જ ઉપર રૂમ હોય ને બરાબર તો મુન્ની ક્યાં છે ઉપરના રૂમમાં છે તો વિપુલે તેની દાદીનો હાથ પકડીને કહ્યું હવે જો ત્રણ સભ્ય તો ચાર સભ્ય થઈ ગયા જોઈએ વિપુલ છે વિપુ વિપુલની મમ્મી છે વિપુલની બેન મુન્ની છે અને એના દાદી છે તો વિપુલે શું કર્યું એના દાદીનો હાથ પકડી લીધો અને કહ્યું તમે પણ મારી સાથે ઉપર ચાલો શું કીધું વિપુલે એના દાદીના હાથ પકડીને ખેંચ્યા કે દાદી તમે પણ મારી સાથે ઉપર ચાલો ઉપર ક્યાં મુન્ની રૂમમાં છે ત્યાં બરાબર તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું શું કીધું તેની માતાએ એટલે કે વિપુલની મમ્મીએ શું કહ્યું એને વિપુલને રોક્યો કે ઉપર પસી જા પેલા બાને ભોજન કરી લેવા દે બા એટલે કોણ વિપુલના દાદી વિપુલના દાદીને વિપુલ ઉપર લઈને જતો તો ને ઉપરના રૂમમાં મુનિ પાસે મુનિ પાસે લઈને તો વિપુલના મમ્મીએ રૂપ વિપુલને કીધું કે દાદીને પછી તો ઉપરના રૂમમાં લઈ જાય પેલા દાદીને એટલે કે બાને ભોજન કરી લેવા દે મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે દાળમાં કેમ રોટલી પલાળી કારણ કે એ વિપુલ દાદી હતા અને દાદી કેવા હોય વૃદ્ધ હોય તો વૃદ્ધ લોકો દાદીના મોઢામાં દાંત ના હોય તો એ ચાવી ન શકે બરોબર એને પોચું પોચું હોય તો થોડું થોડું ચાવીને ખાઈ શકે ને એવી જ રીતે વિપુલના દાદીને પણ દાળ દાંત અને દાઢ ઓછા હશે એટલે એ પણ ચાવીને નથી ખાઈ શકતા તો એટલા માટે વિપુલના મમ્મીએ એના દાદી માટે શું કર્યું છે કે દાળ બનાવી તો દાળમાં રોટલીના ઝીણા ઝીણા કટકા કરી અને દાળમાં

દાદીએ શું કીધું વિપુલની માતાને કે દાળમાં ખાંડ નાખી છે કારણ કે આપણે દાળ ભાત બનાવીએ તો દાળમાં ગોળ અથવા ખાંડને કંઈક નાખીએ છીએ ને એવી જ રીતે વિપુલના દાદીને પણ ગયડી દાળ ભાવતી હશે તો એને વિપુલના દાદીએ વિપુલની માતાને કહ્યું કે તમે તે શું તે દાળમાં ખાંડ નાખી છે તો વિપુલની માતાએ શું કીધું મેં દાળ ચાખી છે અને તે સારી જ બની છે વિપુલની માતાએ વિપુલ વિપુલના દાદીને કીધું કે હા દાળ ચાખી છે અને દાળ સારી બની છે આપણે ઘરે જોજો મમ્મી રસોઈ બનાવતા હોય તો મમ્મી ચાખે છે ને દાળ ભાત બનાવતા હોય તો દાળ પણ ચાખે છે કેટલી દાળ તીખી થઈ કેટલી ગળી થઈ બરોબર મોરી છે કે નહીં મોરી હોય તો બીજો ગોળ નાખો પડે ને બીજો ગોળ એટલે પેલા દાળને ચાખી પડે તો હનુમાન કોઈ લગાવતા હોય કઈ ન પણ ચાખતા હોય તો અહીંયા વિપુલના દાદીએ એ પૂછ્યું કે દાળમાં ખાંડ નાખી છે તો વિપુલની માતાએ કીધું કે હા મેં દાળમાં ખાંડ નાખી છે મેં દાળ ચાખી છે તે સારી જ બની છે તો વિપુલે તેના દાદીની થાળી લીધી વિપુલે શું કર્યું એના દાદીની થાળી લીધી અને તે દોડીને ઉપર ગયો ક્યાં ગયો ઉપર ઉપર કોની પાસે મુન્નીના રૂમમાં કેમ કારણ કે વિપુલ એના દાદીને પણ ઉપરના રૂમમાં લઈ જવા માંગતો હતો એટલે વિપુલે એના દાદીની થાળી લઈ લીધી જે દાળ પલાળી હતી ને વિપુલના મમ્મીએ અંદર વિપુલના દાદી માટે દાળ પલાળ દાળમાં રોટલી પલાળી હતી એ થાળી વિપુલ લઈને દોડીને ઉપર ગયો તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું તેને શું કીધું કે દાદી હવે તમારે ખાવું હોય તો ઉપર આવો તો એ દાદીને તેણે દાદીને ઉપર આવવા કહ્યું કારણ કે દાદીને એને જવું જ પડે કારણ કે વિપુલ દાદીની થાળી જે હતી રોટલી પલાળેલી દાળમાં એ થાળી લઈને વિપુલ તો ઉપર વહી ગયો હતો તો અને એને દાદીને પણ કીધું કે હવે તમે પણ ઉપર કહ્યું હું તારી ઉંમરની નથી ત્યારે થોડીક જ વારમાં પર્વત ચડી જતી હતી શું કહેવાય છે દાદી દાદી વિપુલ ને શું કે છે કે હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત ચડી જતી હતી અત્યારે તો સીડી કેમ ચડવી વૃદ્ધ હોય વ્યક્તિ તમારા દાદા દાદી ગા હોય ઘરમાં તો તમે જોજો ઉપર નીચે ચડવા ઉતરવામાં એમને તકલીફ પડશે બરાબર કારણ કે હવે પહેલાં જેટલી તો તાકત હોય નહીં સ્ફૂર્તિ હોય નહીં એમને અશક્તિ કમજોરી આવી ગઈ હોય અને એમના હાડકા પણ કમજોર થઈ ગયા હોય એટલે બહુ ચાલી પણ ન શકતા હોય અને અમુકના દાદા દાદી લાકડીના ટેકે પણ ચાલતા હોય ચાલતા હોય છે ને તો અહીંયા વિપુલના દાદીએ પણ કહ્યું કે વિપુલને હું તારી ઉંમરની હતી ત્યારે હું પણ થોડીક જ વારમાં પર્વત ચડી જતી હતી પણ હવે હવે હું મારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે હું આ સીડી પણ માંડ માંડ ચડી શકું બરાબર તો વિપુલ મકાઈના ડોડા ખાતો હતો વિપુલ શું ખાતો હતો મકાઈના ડોડા જે શાળાએથી છૂટો ત્યારે પાછા રસ્તામાં આવતા મકાઈના ડોડાની લારીમાંથી વિપુલને મકાઈના ડોડા લીધા હતા એ ડોડા વિપુલ ખાતો હતો તેણે તેના મમ્મીને મકાઈ આપી શું કર્યું વિપુલે વિપુલે તો મકાઈ ખાધી પણ એના મમ્મીને પણ મકાઈ આપે છે વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની એની ઓચકી નાની હતી હજી ઘોડિયામાં સૂતી હતી એવડી જ નાની હતી તો વિપુલે શું કહ્યું મકાઈ ડોડો ખાધો અને પછી એના મમ્મીને બીજો ડોડો આપ્યો એ ને બીજો જે લાવ્યો એ એના મમ્મીને આપ્યો અને પછી વિપુલે હાથ ધોયા કારણ કે એ ડોડો લાવ્યો હતો ને ડોડો ખાધો તો એના હાથ બગડ્યા હોય ને તો અને આપણી નાની બેન હોય તો આપણે એને લઈએ નહીં હાથ ધોયા વગર કોઈ લેતું હોય તો પણ અડવું ન જોઈએ અને અત્યારે તો ખાસ કોરોના છે એટલે બહારથી આવીને પહેલાં એનું હાથ ધોવા જોઈએ પગ ધોવા જોઈએ અથવા તો નાય લેવું જોઈએ પછી જ આપણે ઘરની બીજી વસ્તુને અડવું જોઈએ તો વિપુલે પણ મકાઈનો ડોડો ખાધો અને બીજો એના મમ્મીને આપ્યો પછી હાથ ધોયા અને પછી એની નાની બેન મુન્નીને ઉચકી લીધી રમાડવા માટે તો અચાનક મુન્ની રડવા લાગે શું થયું મુન્ની અચાનક રડવા લાગી કેમ કારણ કે વિપુલે એને અચાનક ઉચકી લીધી હતી તો મમ્મીએ કહ્યું શું કીધું મમ્મીએ કહ્યું તે ભૂખી થઈ છે મા મુન્્નીને ખવડાવવા નીચે બેઠી એને મમ્મીએ શું કીધું મુન્નિ અચાનક મુન્્નીને વિપુલે તે તેડી લીધી ઉચકી લીધી તો મુન્નિ રડવા લાગે તો મુન્ની તો વિપુલના મમ્મીએ શું કીધું કે તે ભૂખી થઈ છે એટલે મા મુન્નીને ખવડાવવા નીચે બેઠી એને ખવડાવવા માટે મમ્મી ક્યાં બેઠી નીચે બેઠી બરાબર હવે વિચારો અને લખો દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી જો મેં તમને કીધું ને કે વિપુલ તો ઝડપી ચડી ગયો અને એને દાદીએ શું કીધું તું વિપુલને હું તારી ઉંમરની હતી ત્યારે હું પણ જ થોડીક જ વારમાં પર્વત ચડી જતી હતી તો અહીંયા દાદી દાદીનો જ સવાલ છે કે દાદી કેમ જલ્દી દાદર ચડી શકતી નથી તો કેમ નથી ચડી શકતા કારણ કે એ વૃદ્ધ થઈ ગયા છે તો એમને લાકડીનો ટેકો જોઈએ એ વૃદ્ધ થઈ ગયા છે હવે કઈ તો છે નહીં આપણી જેવા નાના તો છે નહીં કે એ ઝડપી દાદી ચડી શકે હવે એ થોડાક બે પગથિયા ચડે તો પણ આપી જાય અને થાકી પણ જાય છે તો દાદી કેમ દાદર ચડી શકતા નથી કારણ કે એ વૃદ્ધ થઈ ગયા છે અને હવે એ થાકી જાય છે હવે કમજોર થઈ ગયા છે એટલા માટે બરોબર દાદીને કેવી ડાળ પસંદ છે કેવી દાળ પસંદ છે ગળી ગળી કેમ જો અહીંયા લખ્યું છે દાદીએ વિપુલની માતાને શું કીધું ને તો એટલે દાળમાં ખાંડ નાખી એમ કેમ કીધું કારણ કે દાદીને ગળી દાળ પસંદ હતી એટલે એને એને માતાને ને પૂછ્યું હતું બરોબર તો અહીંયા લખવાનું કે દાદીને ગળી દાળ પસંદ છે તમને કેવી દાળ પસંદ છે આ સવાલ તમારા માટે છે બધાને અલગ અલગ હશે કોઈને ગળી દાળ પસંદ હોય કોઈને તીખી દાળ પસંદ હોય કોઈને ઓછી ગળી પસંદ હોય કોઈને વધારે ગળી પણ પસંદ હોય તો આ સવાલ તમારા માટે છે કે તમને કેવી દાળ પસંદ છે બધાએ પોતપોતાની રીતે ગળી હોય તો ગયી તીખી હોય તીખી મોરી હોય તો મોરી ખાટી મીઠી ભાવતી હોય તો ખાટી મીઠી અહીંયા તમારે તમારી રીતે લખવાનું છે આ બે સવાલ તો આ સવાલ પણ થોડોક ઘણાને અલગ આવશે આ સવાલ તો બધાને એક સરખો આવશે આનો જવાબ અને આમાં પોતાનો અલગ અલગ આવે છે બરાબર પોતપોતાની રીતે તો હવે આ આ પાઠ હું અહીંયા આટલો પૂરો કર છું આગલો પાઠ હું તમને બીજા વિડીયોમાં કાલે સમજાવીશ બરાબર